સદગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાયો રે, હી મને ભાણ રાવે રમતા રે રામારે, હી મને તમને હું ભાડું રે, તમને હું ભાડું અજવાડું અજવાડું, હવે અજવાડું રે, હે ગુરુ આજ તન આવે મારે ભીમ કે રાચરણે, દાસી જીવાણ સંતો ભીમ કે રાચરણે, દૂજો ધણી નહીં હું રે ધારું રે, હવે અજવાડું અજવાડું, હવે અજવાડું રે, હે ગુરુ આજ તમ આવે મારે અજવાડું રે, હવે તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય અસતો મા સદગમય, મને અસત્યમાંથી સત તરફ લઈ જાઓ. તમસો મા જ્યોતિર્ગમય, અંધારામાંથી મને પ્રકાશ તરફ લઈ જાઓ. મૃત્યોહો માં અમૃતમ ગમય, મૃત્યુ તરફથી હે દેવ મને આપ અમૃત તરફ લઈ જાઓ. અજવાળું થાય એનું નામ જ ગુરુ. ગુરુજી હોય ને છતાંય અંધારું રહે તો પછી લોભી ગુરુ લાલચી છેલા, આને આની પાસેથી કંઈક જોતું હોય ને આને આની પાસેથી કંઈક જોતું હોય એમ કીએ બધા એમ કે અમે આ અમારા ગુરુજી છે ને આ અમારા ચેલાજી છે એમ. પણ એ કે 500 વર્ષથી અમારા ગુરુજી છે. કેટલા વર્ષથી? 500 વર્ષ થયા એ કે ગુરુજીને. ઓહો, એના ચેલાને કોઈક જઈને પૂછે હે તમારા ગુરુજીને 500 થયા? તો એ ખબર નથી, પણ 350 વર્ષથી તો હું સેવામાં છું એટલે હું એ કંઈ ઓછો સિદ્ધ નથી એમ. 350 વર્ષથી હું સેવામાં છું. વાહ રે વાહ, પથ્થરની નાવ અને ભવસાગર તરવા નીકળ્યા. ઓલો એ મરશે ને તો નહીં મારશે. આ ઈ ચેલા નથી. પરીક્ષિતના મસ્તક ઉપર જે શ્રી સુખદેવજી મહારાજનો હાથ પડે છે એ કોઈ સામાન્ય ગુરુ નથી ને સામે કોઈ સામાન્ય શિષ્ય પણ નથી. જેવા ગુરુ એવા ચેલા, એટલા માટે થઈને આપણે શરૂઆતમાં કહ્યું આ અધિકારનો સ્કંધ છે.
આની અંદર કોનો કેવો અધિકાર, ભાગવતજીમાં કોણ શું કામ ભાગવત સાંભળવા બેસે છે, એનું બહુ મહત્વ છે. ઓલા હવન કરતા હતા, ટાઈમ બચે એમાં સાંભળતા હતા. કોણ? સુત પુરાણી ને શૌનકાદિકો. વ્યાસજીને આટલા બધા 70 પુરાણ બનાવ્યા છતાંય અંદરથી આનંદ નથી આવતો એટલે પોતાને જરાક શાંતિ થાય એટલે ભાગવતનું શ્રવણ, અને નારદજીને પોતાને આત્મકલ્યાણ માટે કથા નથી કરતા, વ્યાસજીની ચિંતા દૂર થાય એટલે મધ્યમ અધિકારી છે. જાતનું કે જ્ઞાનનું અભિમાન તો આ બેમાં નથી, પણ આત્મકલ્યાણની ભાવના પણ નથી. પણ સુખદેવજીને તો કંઈ વાત નહીં. ને તો ઘણીવાર જોજો, એ તો બરાબર છે, સુખદેવજીને એમ કે આ ચક્રવર્તી રાજા અમને સાંભળે તો પૈસા બહુ આપશે, એ તો સવાલ ઈ નહીં. કારણ કે સુખદેવજીને કપડાની જરૂર ન હોય, બીજી કઈ ચીજની જરૂર હોય, પૈસા શું કામ? નહીં તો રાજા પરીક્ષિત દક્ષિણા દેવા બેસે તો કેવી દક્ષિણા આપે? એ તો કંઈ રમતું છે બધી. પણ ઘણીવાર માણસને રૂપિયા ના જોતા હોય પણ નામ જોતું હોય. હું મફતમાં વાંચી જઈશ, પણ જરાક મારું ગોઠવું. પૈસાની ચિંતા ન હોય પણ એમ મારે બહાર પડવું છે, તે અંદર શું વાંધો છે? બધા એને ભગવાન જેને જ્યાં ગોઠવાય ત્યાં એકદમ સરસ છે, ખોટે ખોટું કાંઈ ચિંતા કહું. સૃષ્ટિ પોતાની રીતે એકદમ વ્યવસ્થિત જ હાલી જાય. આપણે આપણી રીતે કંઈક કરીએ ને ત્યારે એમાં પાણો નાખીએ. હવે એ સમજો કે એક દ્રષ્ટિ છે કે આ આટલા લોકો, આ કંઈ ઓછા નથી, આટલા જણા શાંતિથી કથા સાંભળે છે, બરાબર ને? એ પૂરા પાણીમાં હોય, દૂધમાં ન હોય, પણ કાઢવો હોય તો માણસ એમાંય હાથ નાખે કે નીકળે. તો હવે મારે પૂરો કાઢવો જ હોય તો હું એમ કહી શકું ને કે જોઈ લે આ બાજુ જુઓ કેવા એકબીજાને ભેગા બેઠા, ના બાજુ જવું જોઈએ, હું કહી શકું. હવે તારે ક્યાં બહાર પડીને જવું છે? શું ચિંતા એવી બધી? બધું બરાબર છે, આ એની મોજ પડે. છૂટા છૂટા બેઠા આ બાજુ, બધા ભેગા ભેગા બેઠા, બધું કારણો છે એમાંય. એવું કંઈ નહીં, કારણો નથી, એવું નથી, કારણો છે. કથામાં કંટાળો આવે તો હાવ બાજુમાં હોય, ધીમેકથી વાતો કરવા થાય. 6:05 થવા આવી, હજી 25 મિનિટ છે, પછી આરતી કરશું, ધૂન લેશું, એ પછી તો બંટીનો રોટલો, તાંજળિયાની હાલો, ને વિદુર ઘેર વાઢેર ઘેર. પ્રેમની થાળી. આજ તો બધા ગોરુ બાપા હોય તમારી ભેગા બેહવાના છો. ઓલા તો બેસતા હતા, આપ 4-5 બાકી રહેતા હતા. અમે તમે તમે ભેગા જ ગયો ને, અમે તમારી ભેગા. આજે અમે તમારી ભેગો રોટલો ખાવ જોઈએ તો ખરા, કેવીક મજા આવે. સૃષ્ટિ પોતાની રીતે એકદમ સરસ જ ચાલી જાય છે, માણસ પોતે એમાં અંદરથી પોતાની રીતે નાખે. તો ઘણીવાર માણસને રૂપિયા ન જોતા હોય, બીજી ભાવના તો હોય, સુખદેવજીને એ નથી. આ ઉત્તમ અધિકારી વક્તાએ યાદ રહે, પરીક્ષિત રાજાએ કદાચ ને ઓલું અમૃત પી લીધું હોત ને. કથા શરૂ થઈ ત્યારે એની પાસે અમૃતની ઓફર આવી હતી ને, કઈ દેવતાઓ આવ્યા હતા અમૃતનો હાંડો લઈને, લ્યો બાપા પાઈ દો આને, આ જીવી જશે, નહીં મરે 7મે દિવસે. જો એણે લઈ લીધું હોત ને તો એ સુખદેવજી પરીક્ષિતની સામે એક શબ્દ ન બોલત, કેલા તારા હાટું થઈને મને નારદજી બોલાવી આવ્યા ને, તું આ બધું કરવા બેઠો ના. બાંધે ને એને કંઈક ઈચ્છા હોય, અધૂરી રહી ગઈ હોય તો જ બાપ ફાઇનલ છે. ક્યારેય કોઈ પણ બે માણસ ઝઘડતા હોય તો સમજી લેવું, એકના મનનું નથ્યું, નિસ્વાર્થ ભાવે અહીંયા આવ્યો ને, તને કથા સંભળાવવાનો હતો ને, આમ કર્યું ને, તે હવે અમૃત પી લીધું ને, જો બોલવા માંડ્યા હોત સુખદેવજી તો નક્કી થઈ જાય કે ભલે આને પૈસો નથી જોતો, ભલે આને પોતાના નામના ફોટા નથી છપાવવા, પણ આને કંઈક તો હતું જ, એટલે એ સાંભળે એવો આગ્રહ નથી. આંખો બંધ કરીને કથા કરતા હતા, સાહેબ ખબર એ નહીં કોણ ઊભો થયો ને કોણ આમ મારી જેમ થોડા કે આમ આમ ચારે બાજુ જોતા જોતા, સુખદેવજી નહીં એ આપણે. અને એટલે જ સુખદેવજી મહારાજે કથા કરીને પરીક્ષિત રાજાનો મોક્ષ થઈ ગયો, અમારા જેવા છગન મગન બેઠા હોય કાંઈ નથી થતું. હા, કોક દી જેને કથા લાગે એવા કોક બે માણસ ભેગા થાય છે, વેર ઝેર છોડે ને ભાગવતની કથા સાંભળે ને પછી બે જણા ભેગા થાય, એ હો રહા હોય, બાકી બીજો કંઈ મોક્ષ? હું તો પાછો કહેતો, મેં આમાં કોઈ દી વાંસમાંથી ધૂંધું કરી નીકળતા નથી જોયા, મેં તો કોઈ દી વિમાન નથી જોયા, ખબર નહીં શું આવતું હોય છે, રામ જાણે. અને ફરી વિમાન આવે તો અમે કંઈ તું બે હેવી છો, સાચું બોલજે કે તું કોઈ બે એમ નથી, બધા હોશિયાર છે.
સુખદેવજી મહારાજ ઉત્તમ અધિકારી વક્તા એટલા માટે સિદ્ધ થયા કે સામે ચક્રવર્તી બેઠો છે એ પણ એ ચિંતા કરે, સામે લાયક માણસ બેઠો છે એટલા માટે આવ્યા છે. પરીક્ષિત રાજા ઉત્તમ અધિકારી શ્રોતા એટલા માટે ગણાયા કે બધું જ છોડીને, અરે અન્ન જલનો જેણે ત્યાગ કર્યો, બીજી કઈ ચીજ એવી છે જે એને પકડી રાખી હશે. શ્રી સુખદેવજી મહારાજની સામે જેમ સમર્પિત માણસ હોય ને, સમિત પાણીમ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ગુરુમ રજે, જે ઉપનિષદોમાં નથી, હાથમાં લાકડા લઈને ચેલો જેને થવું હોય ને એના ગુરુનો, હાથમાં લાકડા લઈને જાય ગુરુની પાસે, લ્યો ગુરુદેવ તમારે અગ્નિમાં હોમ કરવા માટે થઈને આ લાકડા લાવ્યો છું, આ સમિધા છે, આ જેમ અગ્નિમાં બળવા માટે અત્યારે તૈયાર છે, સૂકી છે તૈયાર છે, એવી જ રીતના હે ગુરુદેવ આપના જ્ઞાન અગ્નિ વડે હું મારા કર્મ બાળવા તૈયાર થયો છું, આપ કદાચ મને તપાવો તો તપવા તૈયાર છું, કદાચ આપ મને જલાવો તો જલવા તૈયાર છું. ગુરુદેવ હવે અવર ધણી નહીં હું ધારું, તૈયારી છે સુખદેવજીની સામે પરીક્ષિત રાજાની. અને એટલા માટે શ્રી સુખદેવજી મહારાજ બોલવાની શરૂઆત કરે છે. અહીંયાથી બીજો સ્કંધ આરંભ થાય છે. શ્રી શુક ઉવાચ વરિયાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવિત સંમતઃ પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. હે રાજન, સાંભળવાઓમાં સર્વશ્રેષ્ઠ બાબત તે મને પૂછી છે. આ શ્રેષ્ઠ પ્રશ્ન છે, આ વરિયાન પ્રશ્ન છે, રાજા આત્મવાદીઓએ સ્વીકારેલો પ્રશ્ન છે, અંતિમ સમયની અંદર આ પૂછા જેવો પ્રશ્ન છે. આનો જવાબ હું જે આપીશ એ કેવળ તને જ નહીં બધાને કામ લાગશે. રાજા પરીક્ષિતની સામે શ્રી સુખદેવજી મહારાજ અંતિમ સમયમાં જે કંઈ કરવું હોય કરવું જોઈએ એનું વર્ણન કરી રહ્યા છે. રાજા બને તો તીર્થમાં વયું જવું, બને તો ઓમકારનો જપ કરવો, બને તો આંખ ઉપર કાન ઉપર નાક ઉપર હાથ ઉપર પગ ઉપર જીભ ઉપર ધીરે 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 સંયમ કેળવવો, ભગવાન શ્રીહરિનું ધ્યાન કરવું. જે કોઈ વ્યક્તિ સ્થૂળ ધ્યાન સૂક્ષ્મ ધ્યાન કરે એને મોક્ષની પ્રાપ્તિ થાય. પછી તો રાજા પરીક્ષિતને શ્રી સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, રાજા એ બધી વાત તો બરાબર, પણ જો તને રૂપિયા પૈસા જોતા હોય ને તો તું માતા લક્ષ્મીજીની ઉપાસના કર. હે રાજા, અંતિમ સમય છે, કદાચ હજી કોઈ ઈચ્છા તારી અધૂરી રહી ગઈ હોય તો હું તને કહું એ ઈચ્છા કેમ પૂરી થાય. પણ પરીક્ષિત રાજા તો રૂપિયા પૈસા ન માગ્યા, પોતાનો વંશ વધે એવું ન માગ્યું, ન મોટા મકાન માગ્યા, ન મોટી સેના માગી, ને બીજું કંઈ માગ્યું, કંઈ વસ્તુ માગી નહીં, હાથ જોડીને બેઠો રહ્યો. સુખદેવજી મહારાજને એમ થયું કે નહીં, મેં આપવાની ઈચ્છા કરી, મેં આપવાની લાલચ આપી તો પણ રાજા હા નથી પડતો. એનો મતલબ એમ કે આ માટલું પાકું છે, આની અંદર હવે જો હું આ ભાગવત રૂપી અમૃત રસ રેડીશ તો એ રીસશે નહીં, એમાંથી ચૂવશે નહીં, આ રસ આની અંદર રહી જશે. આ માટલું નવું નથી, આ માટલું જૂનું છે. રાજા પરીક્ષિતની પરીક્ષા કરી શ્રી સુખદેવજી મહારાજે. એ પછી તો પૂછ્યું છે શૌનકાદિકોએ, મહારાજ પછી શું થયું એ કહો, કારણ કે અમને તો એમ લાગે છે ભગવાન શ્રીહરિની જે કથા સાંભળે છે એ કાન જ કાન છે. અમને એમ લાગે છે કે ભગવાન શ્રીહરિના દર્શન નથી કરતી એ આંખ મોરના પંખની આંખ છે. જેની જીભ ભગવાનનું નામ ગાતી નથી એ તો દેડકાની જીભ છે. જેનું દિલ ભગવાનની કથા સાંભળીને રાજી થતું નથી એ પથરા સમાન છે. ભાગવતની ભાષામાં દરબારીના સ્વર તો દેલા